ભરૂચના મક્તમપુર ખાતે આવેલ સહજાનંદ એન્ક્લેવ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા હતા। સુરતના તક્ષશિલામાં બનેલ બનાવનો અહીંયા પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત છે, ત્યારે બિલ્ડરની ગંભીર બેદરકારીના સામે પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતની તક્ષશિલામાં આગની ભયંકર ઘટનામાં 25થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા। જો કે હવે ભરૂચના મક્તમપુર સ્થિત સહજાનંદ એન્ક્લેવ કોમ્પ્લેક્સમાં વોલ્ટેજ વધતા રહેવાસીઓની ટીવી ફ્રીજ ફૂંકાયા છે અને અહીંયા પણ બિલ્ડરની લાપરવાહીના કારણે સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં બનેલ બનાવનું પુનરાવર્તન થાય તેવી દહેશત વચ્ચે લોકો હવે જીવ પસાર કરી રહ્યા છે। 64 પરિવારોનો જીવ જોખમમાં છે તેવું સ્થાનિક લોકોને ભય છે અને આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવના કારણે દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારબાદ નવનિર્માણ પામી રહેલ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં ફાયર સેફ્ટી ફરજિયાત હોવું જરૂરી છે, પરંતુ ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક નવનિર્માણ પામેલ સહજાનંદ એન્ક્લેવ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે। તદુપરાંત બિલ્ડરે મકાનમાં વીજ અર્થિંગ ના આપ્યું હોવાના કારણે વારંવાર એપાર્ટમેન્ટના વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થઈ રહ્યા છે અને રહીશોને વીજ ઉપકરણો વારંવાર ફૂંકાઈ રહ્યા છે। જો કે વારંવાર રહીશોને બિલ્ડરને રજૂઆત બાદ પણ બિલ્ડરના પેટનું પાણી ના હાલતા આખરે એપાર્ટમેન્ટના રહીશોએ મીડિયાના શરણે આવવાની ફરજ પડી છે। આજે સવારે એપાર્ટમેન્ટના 8 મકાનોમાં વીજ વાયરોમાં શોર્ટ સર્કિટથી તડકા થતા સ્વિચબોર્ડ સહિત પંખા, ટીવી, એલઈડી લાઇટ, ફ્રીજ સહિત વીજ ઉપકરણો ફૂંકાઈ જતા એપાર્ટમેન્ટના રહીશોએ શોર્ટ સર્કિટના કારણે એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો। જો કે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટમાં વીજ અર્થિંગ આપ્યું નથી, જેના કારણે રહીશોને વીજ વાયરોમાં શોર્ટ સર્કિટથી કડાકા બડાકા સાથે વીજ ઉપકરણો ફૂંકાઈ રહ્યા છે અને આ એપાર્ટમેન્ટમાં આગ લાગે તો પણ આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવવામાં આવ્યા નથી, જેથી આ એપાર્ટમેન્ટમાં મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ? આજરોજ સવારે અચાનક મકાનોમાં વીજ વાયરમાં તણકાના કડાકા બડાકાથી એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવી એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા, પરંતુ મકાનના રહીશોને વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા છે। વારંવાર આવી ઘટનાની જાણ બિલ્ડરને કરવા છતાં બિલ્ડર આંખ આડા કાન કરતો હોવાના આક્ષેપ પણ કર્યા હતા। મારું નામ તુષાર છે, સહજાનંદમાં રહું છું। મારા મકાનનું આખું વાયરિંગ ભરી ગયું છે, આ બીજી વખત આવું થયું છે, ટોટલ વાયરિંગ ભરી ગયું છે। જીબીવાલા એમ કહે છે કે અર્થિંગનો પ્રોબ્લેમ છે, બિલ્ડરનો વાંક છે, બિલ્ડર એવું કહે કે જીબીનો વાંક છે, હવે અમારો ખર્ચો કોણ કરશે? કેટલા મકાનોને નુકસાન? ખાસા બધા મકાનોને નુકસાન થયું છે।